वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। हरि को जोग अजोग सब चरित्र हे मोक्ष हित ए जिय कु करे अर निरोग जो निर्दोष जाने हरि जो निर्दोष जाने हरि। श्री हरि चरित्रामृत सागर पूर चतुर्थ तरंग 26मो चालू प्रसंग छे। भगवान श्रीहरि भोजन करे छे। भोजन करता करता कोई वस्तु ने वखाणे छे। प्रभुनी आ लीला एनो शु संकेत छे, एनो शु सार छे, ए सद्गुरु आधारानंद स्वामी नोंधे छे कि भगवान वखाणे छे ए पण कोईकना कल्याण माटे, नथी वखाणता એમાં પણ કોઈનું કલ્યાણ છે। એ બોલે છે નથી બોલતા, કરે છે નથી કરતા, કોઈની પ્રાર્થના સાંભળે છે કોઈની પ્રાર્થના નથી સાંભળતા, આ બધી વાતમાં જીવનું કલ્યાણ છે છે અને છે। કેવી અદ્ભુત વાત છે! ભગવાનની દરેક ક્રિયા કલ્યાણ કરનારી છે। એક સારા સંત એમ કહે, દરેક પ્રાણીએ ભગવાનનો બે વાતે અવશ્ય આભાર માનવો। પહેલી વાત, ભગવાનને હૃદયથી થેન્ક યુ કહેવું, મને જે આપ્યું છે પ્રભુ, સારું શરીર, સારો પરિવાર, સારું કુળ, સારો સત્સંગ, સારા સદગુરુ, સારા સંતો, સારી કથા વાર્તા, જે કંઈ આપણને મળ્યું છે એના માટે ભગવાનને થેન્ક યુ કહેવું। અને બીજો ભગવાનનો આભાર હંમેશા માનવો આપણને જે નથી આપ્યું એના માટે। કીડીને કણ અને હાથીને મણ, ભગવાને આપણને માઇક્રોસોફ્ટ નથી આપી, સારું જ છે, એમાં એની કૃપા છે। બાકી 99નો ધક્કો જો આપણને લાગ્યો હોત તો આપણે સત્સંગમાં ન હોત। ઇતિહાસની કથા છે, એક અવિવેકી રાજા ગરીબ ઉપર રીઝી જાય અને ગરીબને હાથથી દાનમાં આપે। ગરીબ માણસ અને દાનમાં શું આપ્યું? હાથથીનું દાન કર્યું। હાથથી લાખનું અને ખાવાનું 1.25 લાખનું। પેલો ગરીબ તો રાજી થઈ ગયો, એ પણ અવિવેકી હતો, ઘરે હાથીને લઈ ગયો। બીજે દિવસે ખબર પડી, આને તો દિવસમાં 5 મણ ખાવા જોઈએ, મારા ઘરમાં 2.5 શેર નથી તો આને ક્યાંથી આપું? ગરીબને હાથીનું દાન આપો ને એ સુખી ન થાય, દુઃખી થાય। ભિખારી માણસને પ્લેન ભેટમાં આપો ને એ સુખી ન થાય, દુઃખી થાય। પ્લેન મફત મળ્યું, પેટ્રોલ, પાયલોટ, એરપોર્ટનો ચાર્જ કોણ આપશે?
બોલો, ભગવાને જે નથી આપ્યું એની પણ ભગવાનની એટલી મોટી કૃપા છે. આપણી પાસે વિવેક નથી, આ સમજવાની શક્તિ નથી આપણી પાસે. ઉપકાર તમારા એ ભારે રે, હે શ્રીનિવાસા. ભગવાને જે ઉપકાર કર્યા છે એનો કોઈ આભાર આપણે વ્યક્ત કરી શકીએ એવા શબ્દો જ નથી. પણ આપણને આપણો સ્વાર્થ, આપણો મતલબ એટલો બધો દેખાય છે. બસ આપણી અપેક્ષાઓ એટલી આંધળી છે. હજાર મળે તો લાખ, લાખ મળે તો કરોડ, કરોડ મળે તો અબજ. ક્યાં માણસને સંતોષ થાય છે? માટે ભગવાનની દરેક ક્રિયા કલ્યાણકારી છે. મહારાજ જમે છે, વખાણ કરે છે, સદગુરુ આધારાનંદ સ્વામી નોંધ લે છે. આકાશ સર્વત્ર છે છતાં નિર્લેપ છે. સૂર્યનો પ્રકાશ બધી જગ્યાએ છે છતાં એને કોઈનો સ્પર્શ નથી થતો, દોષ નથી લાગતો. ગંગાનું જળ, એમાં કોઈનું અસ્થિ હાડકું પડ્યું છે છતાં એ જળ તો જળ, પવિત્ર જ છે. એવી રીતે પુરુષોત્તમ નારાયણ સદા પવિત્ર છે. હરિ કો જોગ અજોગ સબ ચરિત્ર હે મોક્ષ હિત, જે કુ કરે નિરોગ જો નિર્દોષ જાને હરિ. ચિંતામણિ હરિ જે અરુકલ્પ વૃક્ષ કતે હે, તિનકુ એક રીત એ વેદ પુરાણ શાસ્ત્ર હે કહત, વેદ પુરાણ શાસ્ત્ર હે કહત. ભગવાનના ચરિત્ર યોગ્ય હોય અથવા અયોગ્ય હોય, આમ તો અયોગ્ય શબ્દ વાપરવો એ બરાબર નથી, પરંતુ લોકની દ્રષ્ટિએ યોગ્ય હોય કે અયોગ્ય હોય, પરંતુ એ બધા ચરિત્ર મોક્ષ કરનારા છે. જો જીવ ભગવાનને સદા નિર્દોષ જાણે તો જીવને સંસારના રાગથી મુક્ત કરે છે, એને નિરોગી બનાવે છે. ચિંતામણી, કલ્પવૃક્ષ અને ભગવાન આ ત્રણેની એક જ રીત છે, તેમાં જેવી ભાવનાથી સેવવામાં આવે તેવું ફળ મળે છે એમ વેદ, શાસ્ત્રો અને પુરાણો કહે છે. આહા, હરીશભાઈ સમજાણું? ચિંતામણિ હરિ જે અરુકલ્પ વૃક્ષ કતે હે, તિનકુ એક રીત એ વેદ પુરાણ શાસ્ત્ર હે કહત. ત્રણ વસ્તુ, ચિંતામણિ, કલ્પવૃક્ષ અને ભગવાન, આ ત્રણેની એક જ સરખી રીત છે, જેવી ભાવનાથી સેવે એવું ફળ મળે. કહેવાય છે, કથા છે, પ્રસિદ્ધ કથા છે. કલ્પવૃક્ષનું ઝાડ હતું. અરે, ઇતિહાસની એક કથા મારે કેવી છે હરીશભાઈ, સત્ય કથા છે, ક્યારેક યાદ આવશે તો કહીશ. કેટલો મોટો ઇતિહાસ છે ભારત દેશનો. લાયકાત વિનાના માણસને ગમે એટલી મહાન પ્રાપ્તિ થાય એ મહાન ફળ ન મેળવી શકે. એટલા માટે આપણે ત્યાં પ્રાપ્તિ કરતા પાત્રતાનો મહિમા મહાન છે. પ્રાપ્તિથી કોઈ સુખી નથી થતું, પાત્રતા મેળવવાથી સુખી થઈશું. આપણે લેવું છે અમૃત, પણ ભરવા માટે આપણી પાસે પાત્ર છે જ નહીં. અમૃત ક્યાં નાખીશું? ઢોળાઈ જશે, રેલાઈ જશે, આપણને તો લાભ થવાનો જ નથી. કલ્પવૃક્ષ નીચે માણસ આવે, તરસ્યો હતો, સરસ મજાની છાયા જોઈ, મનમાં સંકલ્પ થાય પીવાનું પાણી હોત તો કેવી મજા પડે. આમ જોવે ત્યાં તો સરસ માટલી ભરેલી, પાણી પીધું, તરસ્યો હતો, વિચાર્યું પણ નહીં, આડો પડ્યો, થોડું સારું લાગ્યું, શીતળ છાંયો, ઠંડુ પાણી. પણ એને થયું કે આહા, આવી ઘટા છે, ઘટાદાર વૃક્ષ છે, જો એકાદ નાની સરસ પથારી હોત ને મલમલની, સરસ મીઠી ઊંઘ આવી જાય. આ બાજુ નજર કરે ત્યાં તો પથારી તૈયાર, હા, પથારી ઉપર સૂઈ ગયો. સૂતા સૂતા વિચાર થયો, હું આવ્યો ત્યારે કંઈ નહોતું, પાણી આવી ગયું, પથારી આવી ગઈ,
ખાવાનું હોત તો કેટલી મજા આવત, ત્યાં તો જુએ ત્યાં તો પેંડાની દિશ તૈયાર. વિચાર્યા વિના ભૂખ્યો હોવાને કારણે જમી જાય, જમીન પછી તૃપ્ત થઈને પથારીમાં સુવે, પછી વિચારે ચડે આ હા હા આ શું, કઈ દેખાતું નહોતું, પાણી આવી ગયું, પથારી આવી ગઈ, પેંડા આવી ગયા, અહીંયા કઈ ભૂતભૂત હશે તો મારી નાખશે, તો ત્યાં તો આવ્યું ભૂત પકડ્યો. કલ્પવૃક્ષ જેવી ભાવનાથી સેવવામાં આવે ને એવું જ ફળ મળે. હાથમાં ચિંતામણી છે, જે ચિંતવશે એ મળશે ને. પથરાનું ચિંતન કરશે તો પથરા મળશે, સોનામહોરનું ચિંતન કરશે તો સોનામહોર મળશે. ચિંતામણી જે ભાવના કરે તે આપે છે. ઘણી વાર સભામાં કહું છું, વસ્તુવાદી જગત, મટીરિયાલિસ્ટિક ભૌતિક દુનિયા કેવળ ને કેવળ વસ્તુની કિંમત કરે છે, પણ વસ્તુની કિંમત નથી હોતી. કોઈ વેપારી એના ગોડાઉનમાં માલ ભર્યો છે, એ હરખાઈ છે, આનંદમાં છે, કિંમત વસ્તુની નથી, એ વસ્તુનો ભાવ સારો છે એની કિંમત છે. વેપારીના આનંદનું કારણ એનો ભાવ છે, વસ્તુ નથી. એ જ વેપારી, એ જ મોટા ગોદામ, એ જ માલ અને ભાવ જો ગગડી જાય ને, તળી આવી જાય ને, એ ટેકાવી જાય ને. વસ્તુનું મૂલ્ય નથી, મૂલ્ય ભાવનું છે. ભૌતિક જગતમાં જેવી રીતે છે એવી જ રીતે આધ્યાત્મિક જગતમાં કેટલી માળા કરી એના કરતાં કેવી રીતે માળા કરી, કેટલા દર્શન કર્યા એના કરતાં કેવી રીતે દર્શન કર્યા, કેટલી સેવા કરી એના કરતાં કેવી રીતે સેવા કરી. ભાવનો એટલો મોટો મહિમા છે. એટલા માટે બસ ભક્તો, ભગવાનને, ભગવાનના સંતને અને ભગવાનના ભક્તને હૃદયથી જો નિર્દોષ સમજી લેશો ને, હૃદયથી આપણા મોક્ષના દાતા સમજી લેશો ને, તો સમજી લો આપણો મોક્ષ થઈ ગયો, થઈ ગયો ને થઈ જ ગયો. આટલી જ વાતમાં હરીશભાઈ, આટલી વાતમાં પૂરું થઈ ગયું, પણ હૃદયથી સમજવું પડે. હા, જો વચનામૃત વાંચો, તમને એમ થાય સ્વામી બહુ મોટી વાત કરી નાખી, હું ટાઢાપુરની વાત નથી કરતો. વચનામૃત છે ગઢપુર પ્રથમનું 58મું. થોડા શબ્દો વાંચું છું. સાધુની સાથે રહેતા હોય ને એને સાધુને વિશે નિર્દોષ ભાવ નથી આવતો. મને હમણાં જ બહુ સરસ એક હરિભક્ત વાત કરતા હતા, સ્વામી એક સરખું નથી રહેતું કાયમ, એક સરખું નથી રહેતું. 3-4 દિવસ પહેલા એક હરિભગતનો ફોન આવ્યો, એને એક હરિભક્ત વિશે વાત કરી, વાત કરતા કરતા રડી પડ્યા. એક સરખું રહેવું અઘરું છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, સાંભળો, મહાનુભાવાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય, કઈ બાકી રહ્યું, અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો સો ઉપાય છે. વચનામૃત ગઢપુર પ્રથમ પ્રકરણનું 58મું. જેટલા અવગુણ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ઈર્ષ્યા, અભિમાન, બધા દોષ નાશ પામી જાય એક જ સાધન, અને પાછી ભક્તિ વધતી જાય એવું કયું સાધન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. બોલવું સહેલું છે, સમજવો અઘરું છે. સોમચંદ બાપાનું જીવન તમે વાંચો ને તો તમને ખબર પડે દિવ્ય દ્રષ્ટિ શું છે. પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી જેવા સત્પુરુષની સાથે તમે રહ્યા હોય ને તો તમને ખબર પડે દિવ્ય દ્રષ્ટિ શું છે. કાગડાઓની વચ્ચે આપણે પડ્યા છીએ, શું કરીએ. તળિયા વિનાના તપેલાની સાથે આપણે રહીએ છીએ, શું કરીએ. હજી મહારાજ બોલે છે, જો કેવું બોલે છે, અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થઈ જાય. અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય
તોય પણ અતિશય કામી થાય. જુઓ તમે, આજે મોટા પુરુષો વિશે, સારા સારા સાધુઓ વિશે બેફામ લોકો વાતો કરતા હોય છે, જાણ્યા વિના તલનું તાડ કરતા હોય છે, રજનું ગજ કરતા હોય છે, એની શું દશા થશે? કહેવાય છે નિંદા કરે છે ને મૂર્ખ છે, મૂર્ખ માણસનું લક્ષણ છે, અને નિંદા સાંભળે છે ને મહામૂર્ખનું લક્ષણ છે. કોઈક વાતની આપણને ખબર નથી, સાંભળો, કોઈક વાતની આપણને ખબર નથી, આપણે જાણતા જ નથી, ખબર જ નથી, અને ત્રીજો વ્યક્તિ એને કોઈક વાત કરવા આવે એ બાબતની, અને આપણે એમાં હામાં હા કરીએ તો પણ આપણે ગુનેગાર બનીએ છીએ. એને ત્યાં જ અટકાવી દઈએ, ભાઈ જો મને કંઈ ખબર નથી, હું તો બહુ નાનો માણસ છું. આપણા શિકાગોના યોગેશ ભગત, આ સત્ય ઘટના કહું છું, આપણા લોયાધામ પરિવારમાં એવા એવા હરિભક્તો છે કે જેના દર્શન કરીને આપણને સંતોષ થાય, આપણને અક્ષરધામના મુક્તોની ઝાંખી થાય. હરિભક્તોને આવા પ્રશ્નો જાજા આવે, ગમે તે ગમે તેવી ગમે ત્યાંથી વાત ધડમૂળ વિનાની કરતા હોય. યોગેશ ભગત પાસે કોઈક સાધુ વિશે ઘસાતું બોલવા લાગ્યા, પહેલાં તો આમ છે, પહેલાં તો તેમ છે. યોગેશ ભગતે તરત કીધું, હાથ જોડીને, ભગત હું તો બહુ નાનો માણસ, મારી પાસે સમય પણ ઓછો, એમાં તમે આવું નેગેટિવ ક્યાં બોલો? કોઈક સારી વાત તમે કોઈ સંતની જોઈ, કોઈ પણ સંતની સારી વાત જોઈ હોય, અનુભવ, એ મને કોને એ કયો? પણ દુર્યોધન આખા નગરમાં ગયો, એને એક પણ સારો દેખાણો નહીં, અને યુધિષ્ઠિર મહારાજ આખા નગરમાં ફેર્યા, એને એક પણ દુષ્ટ દેખાણો નહીં. ફેર કોનો છે? ખાલી દુર્યોધનની નજર વધી ગઈ, યુધિષ્ઠિરની નજર દેખાતી નથી. યુધિષ્ઠિરને આખા હસ્તિનાપુરમાં કોઈ દુષ્ટ ન દેખાણો, બોલો, અને દુર્યોધનને આખા હસ્તિનાપુરમાં કોઈ સારો માણસ ન દેખાણો. દાદા ભીષ્મને કીધું, મારા જેવો હારો કોઈ દેખાણો નહીં મને. મોટા પુરુષને જેવા જાણે એવો થાય. મોટાને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય. જો મોટા પુરુષને અતિશય નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માની નિસ્નેહી સમજે તો પોતે પણ સર્વ વિકારથી રહિત થઈ જાય, પાક્કો હરિભક્ત થાય. અને પાક્કા હરિભક્તનું શું લક્ષણ છે? સારા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય, તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે, તેને પાક્કો હરિભક્ત જાણવો. તે એવો પાક્કો હરિભક્ત થયાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે, અને એમ જાણે જે એ સર્વ ભક્ત મોટા છે, હું તો સર્વથી ન્યૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે, એવી રીતે જે વર્તે તેના સર્વે વિકાર નાશ પામે છે. દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ જે શુભગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. જેટલા દોષ છે વિકાર છે બધા વિકારે ટાળવાનો ઉપાય, સંતોને વિશે ભક્તોને વિશે ગુણ જોઈએ, એટલે એનું નામ જ છે ગુણ લેવા. ગુણ લેશો તો ગુણ આવશે, અવગુણ લેશો તો અવગુણ આવશે. ભગવાન અને ભગવાનના સંતને જેવા જાણે એવો થાય છે. વેદોનો પણ મત છે, ઉપનિષદોનો મત છે, વચનામૃતનો પણ આ જ મત છે. ખલહ સર્ષપ માત્રાણી, ખલહ બહુ સરસ આપણા શાસ્ત્રોમાં લખ્યું કે ખળ પુરુષ દુષ્ટ પુરુષ એનું લક્ષણ છે કે પોતાનો મહાન દોષ હોય છતાં પણ એને દેખાતો નથી, અને બીજાનો નાનો એવો દોષ હોય, સરસવ જેવડો, રાયના દાણા જેવડો દોષ હોય તો પણ એને પર્વત જેવો લાગે છે. સજ્જન માણસોનો સ્વભાવ એવો છે, બીજાનો કોઈનો પર્વત જેવો દોષ હોય તો એને રાયના દાણા જેવો લાગે છે. હશે એ બીજાનો, માણસ છે, ભૂલ થાય, થઈ જાય ક્યારેક. હરીશભાઈ, બીજાનો પહાડ જેવો દોષ હોય તેને રાય જેવો લાગે, માણસ છે, ભૂલ થઈ જાય. પૂર્વે ક્યાં વાલીઓ લૂંટારો જુબન પગી પાપના પહાડ હતા, સુધરી ગયા ને,
આપણે જો થોડું ધ્યાન રાખી સુધરી જશે. આ મોટાની દ્રષ્ટિ છે. પર્વત જેવો દોષ રાયના દાણા જેવો લાગે બીજાનો, અને પોતા વિશે નાનો એવો દોષ હોય ને તે મોટા પુરુષને પર્વત જેવો લાગતો હોય. મોટા પુરુષની દ્રષ્ટિ અને ખળ પુરુષની દ્રષ્ટિ. શાસ્ત્રોમાં પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્યમ નિજરદિ વિકસંતઃ સંતિ સંતઃ કિયંતઃ. શ્રીજી મહારાજનો સ્વભાવ, શરણાગત પાપ પર્વતમ ગણયેત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન મંજરી ગ્રંથમાં લખ્યું, દયા નેહ ભરત પૂરિત નેના પર ઉપકાર કરત દિન રેના નિજગુન ગિરિસમ અનુ કરી જાને પરગુણ અનુ પરબત કરી માને. પોતાના પહાડ જેવા ગુણને અણુ જેવો માને અને બીજાના અણુ જેવા ગુણને પણ પહાડ જેવો માને. પ્રેમાનંદ સ્વામીએ આ સત્પુરુષની દ્રષ્ટિ લખી. વાલા ભક્તો, કેવી અદ્ભુત વાતો છે. ડોંગરેજી મહારાજને ફરી યાદ કરો. તમારામાં તાકાત હોય તો સૃષ્ટિને બદલવાની જરૂર નથી, તમારી દ્રષ્ટિ બદલો. તમારામાં તાકાત હોય તો આટલું કરો, તમારી દ્રષ્ટિ બદલો. સૃષ્ટિને બદલવાની જરૂર નથી. તમારી દ્રષ્ટિ બદલાશે ને તો સૃષ્ટિ તો બદલેલી જ છે. એ પણ જે સૃષ્ટિને બદલવાની વાત છે એ પણ સાચી છે, પણ એ જવાબદારી કોની છે? રાજપુરુષોની છે. એ જવાબદારી કોની છે? મોટા પુરુષોની છે. પણ આપણે બધા જ પછી એ ધંધે લાગી જશું તો આપણું કોણ સુધારો કરશે? બધા જ ઇન્સ્પેક્ટર બનશે તો ઇન્સ્પેક્શન કોનું કરવાનું? ભગવાને જેને જવાબદારી આપી છે એવા મોટા પુરુષો, એને અધિકાર છે. કોઈના દોષ જોઈ શકે છે, કોઈને ટોકી શકે છે, રોકી શકે છે. બાકી આપણે આપણા દોષ જોઈએ ને એમાં આપણું કલ્યાણ છે. ભગવાનને મોટા સંત ગુણના સાગર છે, સદગુણની ખાણ છે. એના ગુણ જો વિચારીને જોયા કરે ને, ઓહો, જીવ આઠે પહોર સુખ્યો સુખ્યો ને સુખ્યો. મનુષ્ય જેવી ભાવના રાખે છે તેવું તેને ફળ મળે છે. જો મનુષ્ય ભગવાનને કામી સમજે તો અત્યંત કામી થાય, અને ભગવાનને લોભી સમજે તો અત્યંત લોભી થાય. ભગવાનને ક્રોધી સમજે પણ ક્યારે નિર્દોષ ન સમજે તો ક્રોધી થાય, અને જો ક્રોધી સમજે છે તો સર્પ વાઘ અને સિંહના જેવો અત્યંત ક્રોધી પણ થાય. જેવું પોતાનું મુખ સજાવ્યું હોય તેવું જ દર્પણમાં દેખાય, પોતાનું મોઢું જેવું બનાવ્યું હોય એવું જ અરીસામાં દેખાય. દર્પણ સદા નિર્મળ રહેતું હોય છે. દર્પણ સદા નિર્મલ રહાવે ઇન મે કો દોષન આવે. દર્પણ સદા નિર્મલ રહાવે ઇન મે કો દોષન આવે. કેવી સરસ વાત લખી. સદા નિર્દોષ છે. દર્પણનો વાક નથી. કોઈનું મોઢું વાંદરા જેવું દેખાય છે, દર્પણ શું કરે એમાં? કોઈનું મોઢું સારું દેખાય છે, એમાં દર્પણ શું કરે? દર્પણનું કામ તો જે જેવો છે તેને તેવો દેખાડવો. પોતે તો નિર્મળ છે, નિર્લેપ છે, નિસંગ છે. બસ એમ પુરુષોત્તમ નારાયણને મોટા પુરુષ આવા છે. દર્પણ સદા નિર્મળ હોય, તેમાં કોઈ પ્રકારનો દોષ નથી. ચિંતામણી, કલ્પવૃક્ષ, સૂર્ય અને દર્પણ એ ચારમાં જે સદગુણ રહ્યા છે તેના કરતા અનંત ઘણા ગુણ ભગવાનમાં રહ્યા છે. તેને જે સમજે તે બુદ્ધિમાન ગણાય, તેમના ગુણોને જે નથી સમજતા તે કુબુદ્ધિવાળા છે. તેહિ મે ગુણ રહે હે જે તે અનંત ગુણ હરિ મે હિ તે તે સો જાનત હે સુબુદ્ધિમાના જાને નહીં કો બુદ્ધિ સો જાના. આવી રીતે ભગવાનમાં ગુણ જોવા એ સુબુદ્ધિ છે.
ભગવાનમાં દોષ જોવા એ દુર્બુદ્ધિ છે. સ્વચ્છ શ્વેત વસ્ત્રને જેવો રંગ મળે તેવા રંગથી એક પળવારમાં જ તે વસ્ત્ર રંગાઈ જાય છે. એટલા માટે જેને મોક્ષનો ખપ હોય તેણે વારંવાર વિચાર કરવો જોઈએ. કોણે વિચાર કરવો જોઈએ? કોણે? જેણે મોક્ષ કરવો છે તેણે. તમે કથા સાંભળો છો, મેં તમને આગળ પણ કહ્યું હતું, કિંમત કથાની છે એના કરતા ભાવની વધારે છે. આધ્યાત્મિક જગત ભાવ પ્રધાન છે. કથા શા માટે સાંભળો છો? મંદિરે શા માટે આવો છો? સેવા શા માટે કરો છો? નક્કી કરો, આત્માનું આત્યંતિક કલ્યાણ થાય એટલા માટે. મહારાજ, ગુરુજી, સંતો, ભક્તો રાજી થાય એટલા માટે. જો એટલા માટે જ કથા સાંભળતા હોઈએ તો આ કથામાંથી આટલી વસ્તુ આપણે વિચારીને કાઢી લઈએ બહાર. ભગવાન છે, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ તમે જુઓ. યશોદા ના ઘરમાં માખણની ગોળીઓ ભરી હતી, સામે ચાલીને માખણ આપે તો કનૈયો એમ કે તારા માખણમાં દુર્ગંધ આવે છે, ઘરે નખરા કરે, ખાય નહીં. અને પેલી ગોપી દરવાજા બંધ કરી દે, લાકડી લઈને ઊભી રહી, તોય એના ઘરમાં ચોરી કરીને કનૈયો માખણ ખાય. ભગવાનની લીલા છે. શું કરવું શું ન કરવું એને નક્કી કરવાનું છે. માલિક એ છે, એના માલિક બીજા કોઈ નથી. એકવાર શ્રીજી મહારાજ મેઘપરમાં હતા. મેઘપરમાં મહારાજે સભા કરી અને એમાં એક મુસલમાન ફકીર નીકળ્યા. એને જોયું, પૂછ્યું, કોણ હે એ? ખુદાતાલા. અરે ખુદાતાલા? કેસા ખુદાતાલા? હા, ભગવાન સ્વામિનારાયણ ભગવાન હે, ખુદ ખુદા હે. ફકીર નજીક આવ્યો, ભગવાનનો રૂઆબ જોયો, થોડો એને ભાવ થયો, થોડો યકીન વિશ્વાસ બેઠો. લગતા તો હે કુછ એસા હી. નજીક આવી બેઠો. મહારાજે પૂછ્યું, બાબા ક્યા નામ, શું નામ છે તમારું? ફકીર કે અબડાસા. એણે મહારાજને પૂછ્યું કે તમે ખુદા છો? મહારાજ કે આ બધા અમને ખુદા માને છે એટલે અમે ખુદા છીએ. પણ પેલો ફકીર કે તમે ખુદા છો તો મને કઈ પરચો બતાવો તો ખુદા છો માનું. મહારાજ કે ફકીર પરચો પછી બતાવશું. તમે કુરાન જાણો છો? હા. ફતમા ને આયત બોલો છો? હા. કેવી રીતે બોલાય? ફકીર હસવા લાગ્યો, એ તમને આવડે? ઉર્દુ ભાષા થોડી અટપટી ભાષા છે, એમ ખબર ન પડે. એટલી વારમાં એક કરસન નામનો બાળક સભામાં બેઠો હશે, એને મહારાજે ઊભો કર્યો. એ કરસન યા ઊભો થા. મહારાજ કે તારું નામ શું? તે પેલો કરસન કે મારું નામ ખલબલસા. નામ બદલી નાખ્યું એણે, ઉર્દુની જેમ બોલવા લાગ્યો. મહારાજ કે તું અબડાસા બરાબર, અને એ ખલબલસા. મહારાજ કે તને કુરાન આવડે છે? તો કે હા. બોલ. અને એ નાનો બાળક કુરાને શરીફ એવી રીતે બોલવા લાગ્યો, એની એક એક આયતો, એના એક એક ફતમાઓ એવી રીતે બોલવા લાગ્યો, પેલા ફકીરને આશ્ચર્ય થયું. હોઈ ન શકે, આવી રીતે કોઈ ન બોલી શકે, ક્યાં બાત હે, મેં મારી જિંદગીમાં આવું જોયું નથી. ગામના માણસો કે આ અમારા ગામનો કરસન્યો છે, આને કક્કાનો કઈ આવડતો નથી, આ ક્યાંથી બોલે જ કુરાન આટલું બધું. આખા ગામને આશ્ચર્ય થયું, ફકીરને આશ્ચર્ય થયું, બધાને આશ્ચર્ય થયું. ભગવાનને પરચો પૂરો હતો તો આવો પૂરી દીધો, ફકીરને જવાબ આપવો હતો આવો આપી દીધો. શ્રીજી મહારાજ માંડવીમાં હતા, ખયા ખત્રી એલાન કર્યું કે અમે શાસ્ત્રાર્થ કરવા આવવાના છીએ. મહારાજ કે ભાઈ આ ખયો તો મહાબ્રહ્મજ્ઞાની છે. બ્રહ્માનંદ સ્વામી કીધું, સ્વામી એક કામ કરો ને, તમે આજ ભગવાન થઈ જાઓ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ માર ખાવાનો ત્યારે જ મને આગળ રાખવાનો, ઊંટની જેવો ઉપયોગ કરો છો મારો તમે. મહારાજ કે એમ નહીં સ્વામી, તમે ભગવાન થાવ, ઉપર બેહો, હું નીચે બેસીશ. સ્વામી કે પણ ઉપર બેહાડીને કરશો શું, મહારાજ ખવડાવો છે. તમારે એમ કહેવાનું, પ્રશ્ન પૂછે ને પછી કે ઓહો આવા પ્રશ્નો, એ તો અમારો આ નાનો ચેલો એ જવાબ આપી દેશે. શ્રીજી મહારાજને આવી લીલા કરવી હતી, માલિક છે ને, કેવી લીલાઓ કરી.
કહેવા એ માંગુ છું, પુરુષોત્તમ નારાયણના ચરિત્રો એટલા અદ્ભુત છે, એટલા વિચિત્ર છે, એ ચરિત્રને બુદ્ધિથી સમજવા જાય તો ભલ ભલા બ્રહ્મા જેવા બ્રહ્મા પણ એમાં ગૂંચવાયા છે, મહાદેવ પણ એમાં ગૂંચવાયા છે. તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની ભોજન લીલા જોઈ બ્રહ્મા પણ ભાન ભૂલી ગયા, અભાવ આવી ગયો. અરે અરે, આ બ્રહ્મ અને ગોવાળો સાથે એનું એઠું ખાય, આવું થઈ ગયું. જ્ઞાનના અધિપતિ શિવજી અને મા પાર્વતીજી રામ બ્રહ્મ કરે છે, અને સીતાના વિરહમાં રામને રડતા જોઈ પાર્વતીને કેવો અભાવ આવ્યો જાણો છો તમે? પાર્વતીને અભાવ આવ્યો. રામની પરીક્ષા કરી, પરીક્ષામાં નિષ્ફળ થયા, શિવ આગળ ખોટું બોલ્યા, શિવે સદાને માટે ત્યાગ કર્યો, પાર્વતીને પોતાનો દેહ છોડી દેવો પડ્યો, ભગવાનને વિશે દોષ આવ્યો, તો પાર્વતી જેવી પાર્વતીની પણ દશા શું થઈ? શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે, ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા એનું વર્ણન કરતા હતા સુખદેવજી મહારાજ, ત્યારે વચમાં જ પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો. ધર્મની મર્યાદા માટે સ્થાપન પ્રગટ થયેલા પ્રભુએ ધર્મની મર્યાદા કેમ તોડી આવી રીતે? સુખદેવજીએ કથા બંધ કરી. સુખદેવજી દિવ્ય દ્રષ્ટિથી કથા નિહાળતા હતા, છતાં સુખદેવજીને અભાવ ના આવ્યો અને પરીક્ષિત એને અભાવ આવ્યો. માટે ભગવાનના ભક્તનું લક્ષણ એ છે, ભગવાનના સંતનું લક્ષણ એ છે, એને ભગવાનને વિશે, ભગવાન જેવા મોટા સત્પુરુષને વિશે ક્યારેય અભાવ ના આવે. શ્રીજી મહારાજ એટલા માટે વાત કરે છે. એકવાર નિત્યાનંદ સ્વામીને મહારાજે સભામાં પૂછેલું કે સ્વામી, તમને અમારો કેવો નિશ્ચય, કંઈક દ્રષ્ટાંત આપીને વાત કરો. ત્યારે નિત્યાનંદ સ્વામી ઊભા થયા, ચાર વેદ, ષટશાસ્ત્ર, 18 પુરાણના જ્ઞાતા, જેતા યહ પંડિતાનામ, એવું કહેવાય કે જેની આગળ કોઈ જીતી ન શકે આવા અજેય પ્રકાંડ પંડિત, બૃહસ્પતિ જેવી જેની બુદ્ધિ હતી, વ્યાસ જેવી જેની પ્રતિભા હતી, આવા નિત્યાનંદ સ્વામી ઊભા થયા. એમણે જે સભામાં વાત કરી સાંભળજો. નિત્યાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, આ તો તમે પુરુષોત્તમ નારાયણ છો, ઐશ્વર્ય પૂરો છો, પરચાવો પૂરો છો, અંતર્યામી પણ દેખાડો છો, જીવ પ્રાણી માત્રને લાડ લડાવો છો, સુખ આપો છો, વાત સાચી છે, પણ મેં તમારા સ્વરૂપમાં નિશ્ચયની ગાંઠ એવી મારી છે, સાંભળજો, મેં તમારા સ્વરૂપમાં નિશ્ચયની ગાંઠ એવી મારી છે કે તમે લગ્ન કરી લો તમને ગમતા પાત્ર જોડે, અને ચાર પાંચ ટાબરિયા થઈ જાય પાછા, અને તમને આ બધા સત્સંગમાંથી કાઢી મૂકે પાછા, તમે એકલા થઈ જાઓ, રોડ ઉપર રખડતા હો અને ભીખ માગતા હો, તો પણ મહારાજ આજે મને તમારો જેવો નિશ્ચય છે એવો ને એવો નિશ્ચય રહે, વિચારો. આજે તો હરિભગતને આમ હરખું બોલાવું ન હોય તો સ્વામી હવે બહુ મોટા થઈ ગયા, લો સ્વામી ક્યારેક ફોનમાં સામે જોયું ન હોય તો સ્વામીને બધું બહુ જાજા ભક્તો મળી ગયા ને, આપણે બીજા ગોતો તમે તમારે, આમ ગોતવામાં ને ગોતવામાં જિંદગી પૂરી થઈ જાય છે. કલ્યાણની ભાવના શું કહેવાય? શેના માટે આપણે સાધુનો સમાગમ કરીએ છીએ? શેના માટે આ કથા વાર્તા સાંભળીએ છીએ? શેના માટે મંદિરે આવીએ છીએ? ખબર જ નથી. સાંભળો શ્રીજી મહારાજ કેવી વાતો કરે, જુઓ. જેણે પોતાનો મોક્ષનો ખપ હોય તેને વારંવાર વિચાર કરવો જોઈએ, અને જેટલા મોક્ષના ખપવાળા મનુષ્ય હોય તેણે સંતો સાથે અને શાસ્ત્રોના શ્રવણ આદિમાં હેત કરવું જોઈએ. તો આ વાત સમજાય, હેત વિનાની બધી વાત અધૂરી, બધી વાત અધૂરી. સંતોને અને સત્શાસ્ત્રોને ઓળખવા જોઈએ. બોલો, આજે સંતોને ઓળખવાની વાત, શાસ્ત્રોને ઓળખવાની વાત કોની પાસે છે? સંતોને અને શાસ્ત્રોને ઓળખવા, પણ એ ક્યારે ઓળખાય? ક્યારે કથા સાંભળતા હોય, શાસ્ત્રનું ચિંતન કરતા હોય તો ઓળખાય ને.
આપણા નાના નાના બાળકો, આજે હું યાદ કરીશ ધીમંત ભગતના પાર્થ ભગત. હમણાં વેકેશનમાં વચનામૃતનો બહુ સારો અભ્યાસ કરે છે. બીજા આપણા બાળકો છે, કિશોરો છે, બધા નીલભગત છે, એ લોકો એટલી સરસ વચનામૃતની વાતો વાંચે છે, નિખાલસ ભાવેના જે પ્રશ્નો પૂછે છે, આપણને આશ્ચર્ય થાય. શાસ્ત્રોને સમજે છે કેવી રીતે? આજે મોટા હરિભક્તોને પૂછવામાં આવે, તમે વચનામૃતને કેવી રીતે વાંચો છો? કલ્યાણ માટે કયું વચનામૃત તમે કાઢ્યું છે? તમે તમારા કલ્યાણ માટે કયું વચનામૃત તમારા જીવનમાં ઉતાર્યું છે? ગુરુજીએ બધા હરિભક્તોને 5 વચનામૃત આપ્યા છે, યાદ રાખજો. આવતા વર્ષે પાટોત્સવ ઉપર એની મોટી પરીક્ષા લેવાની છે. પુરુષો, બહેનો, બાળકો, યુવાનો, ગુજરાતીવાળા, ઇંગ્લિશવાળા, બધાને આ 5 વચનામૃત ગુરુજી આપીને ગયા છે હોમવર્ક તરીકે. વાલા ભક્તો તૈયાર કરજો, વારંવાર વાંચજો. આ 5 આખું વર્ષ વાંચશો ને તોય ચાલશે. જીવનમાં એક વચનામૃત પણ ઉતરશે ને તો ઘણું છે. મહારાજ કહે છે, જેણે મોક્ષનો ખપ છે એને સાધુમાં હેત કરવું અને સત્શાસ્ત્રમાં હેત કરવું. સંતોને અને સત્શાસ્ત્રને ઓળખવા, તેમજ શુદ્ધ ધર્મનું આચરણ કરવું જોઈએ. કેવી સરસ વાતો, એક એક જો. બાહ્ય આચારમાં અને આંતરિક વિચારમાં જેનું જીવન સંપૂર્ણ રીતે શુદ્ધ હોય તે વિષમ દેશકાળમાં પણ અશુદ્ધ ન થાય. બાહ્ય આચાર અને આંતરિક વિચાર, જનરેશન ગેપની જેમ આજે વિચાર અને વર્તનમાં માણસને ગેપ પડતું જાય છે. બાપ અને દીકરાનો ઝઘડો મોટા ભાગનો, મારે તો વારંવાર સાંભળવાના થાય, દ્રષ્ટાંત આપું ને તમને આશ્ચર્ય થાય. કોણ સાચા એ નિર્ણય કરવો અઘરો પડી જાય, બ્રહ્મા ભૂલા પડી જાય. ભાઈ સાચા તમારા બેમાંથી બે છો, સમજો તો, એમ કેવું પડે છેલ્લે. બાપા આશિત ભગત 20 રૂપિયા બચાવવા માટે, $20 બચાવવા માટે 20 મિનિટ ચાલે. એ ચાલશું તો શરીર સારું રહેશે, પૈસા બચશે, 20 મિનિટ ચાલે, $20 બચ્યા એટલે. અને છોકરો સવારે મોડો જાગ્યો હોય, ચાલીને સ્ટેશને જાય તો પહોંચાયું ન હોય, તો 20 મિનિટ બચાવવા માટે $20 ખર્ચી નાખે. પેલા $20 બચાવવા માટે 20 મિનિટ ચાલે છે, અને આ 20 મિનિટ ચાલવું ન પડે એટલે 20 મિનિટ બચી જાય એટલે $20 ખર્ચી નાખે છે. હવે આ બેને જનરેશન ગેપ કેવો છે? તાળો મળે એવું લાગે છે કે? આવો જ જનરેશન ગેપ આપણા વિચાર અને ઉચ્ચાર વચ્ચે. એટલા માટે સંસ્કૃતનો જૂનામાં જૂનો શ્લોક, મનસ્યન્યત વચસ્યન્યત કર્મણ્યન્યત દુરાત્મનામ મનસ્યેક્યમ વચસ્યેક્યમ કર્મણ્યેક્યમ મહાત્મનામ. દુરાત્મા અને મહાત્મા, સજ્જન અને દુર્જન, એનું લક્ષણ શું? મનમાં જેવું હોય એવું જ વાણીમાં હોય, વાણીમાં જેવું હોય એવું જ વર્તનમાં હોય. મન, વાણી અને કર્મ જેના એક સરખા, તો સમજી લો એ સજ્જન છે. મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં શું જુદું, તો સમજી લો કે આ દુર્જન છે, પોતાનું બગાડશે, તમારું પણ બગાડશે. આજનો માણસ જાહેરમાં જુદું બોલે છે, ખાનગીમાં જુદું બોલે છે, છે કે નહીં? આજનો માણસ દિવસે જુદા કપડાં પહેરે છે, રાત્રે જુદા કપડાં પહેરે છે. કપડાં બદલતા બદલતા માણસ વાણીને, વર્તનને, વિચાર બધું બદલતા શીખી ગયો છે. બે માણસ વચ્ચે સારું બોલી દે, પાછળથી કહી તો એ જ લાગનો હતો, સાંભળો છો ને તમે? આટલું ખુલ્લું દુર્જનપણું આપણે રોજ નિહાળીએ છીએ, આવું ખુલ્લું દુર્જનપણું તો આપણે રોજ નિહાળીએ છીએ. આ દુર્જનનું લક્ષણ છે. બાહ્ય આચાર અને આંતરિક વિચાર જેના સંપૂર્ણ શુદ્ધ હોય એને ગમે તેવા દેશકાળ વિષમ થાય, છતાંય અશુદ્ધ ન થાય. તે સંત શુદ્ધ છે જે ધન અને સ્ત્રીથી દૂર રહેતા હોય, અભક્ષ્ય વસ્તુનું ક્યારેય ભક્ષણ ન કરતા હોય,
તેમજ જેનું અંતઃકરણ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતું હોય, બધી જ જ્ઞાન ઇન્દ્રિયોને કર્મ ઇન્દ્રિયોને નિયમમાં રાખે, તેમને અશુદ્ધ પંચ વિષયોનો આહાર આપે નહીં. જો ઇન્દ્રિયોને અશુદ્ધ આહાર આપવામાં આવે તો તે ઇન્દ્રિયો તરત જ પુરુષને ખુવાર કરી દે છે. સાધુનું લક્ષણ મહારાજ કહે છે. સાધુને ઓળખવા કેવી રીતે? સ્ત્રીધનના ત્યાગી હોય, અભક્ષ્ય વસ્તુથી દૂર હોય, મન ભગવાનની મૂર્તિમાં અખંડ રાખનારા હોય, આ ભગવાનના સાચા સાધુના લક્ષણો છે. પછી મહારાજ કે ઇન્દ્રિયોને જો પંચ વિષયમાં જવા દે તો ગમે તેવો માણસ હોય તો એને ખુવાર કરે કરે ને કરે. જો ઇન્દ્રિયોને અશુદ્ધ આહાર આપવામાં આવે તો તે ઇન્દ્રિયો તરત જ પુરુષને ખુવાર કરી દે છે. ભગવાનના ચરિત્ર સિવાયનો અન્ય આહાર ઇન્દ્રિયોને ક્યારેય આપવો નહીં. અને આજના માણસો, જૈન આગમમાં એક સરસ વાત છે, જગત સંબંધી પંચ વિષય કેટલા ખતરનાક હોય છે એની આ દ્રષ્ટાંત છે, સત્ય ઘટના છે. એક જૈન મુનિ એકાંતમાં અખંડ સાધના કરતા હતા. સાધના કરતા કરતા વર્ષો વીતી ગયા. એમાં એક દિવસ નીકળ્યા હશે, રસ્તામાં સરસ ખીલેલા ફૂલનો એક ગુચ્છ જોયો. સારો ગુચ્છ, સુગંધિત ગુચ્છ જોતા એ મહાત્માએ લીધો, સૂંઘવા લાગ્યા, વારંવાર સૂંઘવા લાગ્યા. પણ એક વેશ્યાના વેણીમાંથી એ ગુચ્છ નીચે પડી ગયેલો. વેશ્યા સજીને કોઈ પરપુરુષ પાસે જતી હશે અને એ ગુચ્છ પડેલો. એ ગુચ્છ સૂંઘતાની સાથે પેલા મહાત્માના વિચારો ધીરે ધીરે બદલવા લાગ્યા. એટલી હદ સુધી બદલાયા કે મહાત્મા મહાત્મા મટી સંસારી બની ગયા. આવી તો કંઈક કથાઓ છે. જગત સંબંધી પંચ વિષયનો થોડો પણ યોગ થયો એટલે સમજો આપણા ધર્મને, આપણી ભક્તિને, આપણા જ્ઞાનને ઠોકર વાગવાની વાગવાની ને વાગવાની છે. સાધુ કે ગ્રહસ્થ, એને એટલી તો સાવધાની રાખવાની જ છે. આ જગત કંઈ એવું નથી આપણે ભગવાન સુધી પહોંચવા દે. આ માયા કંઈ એટલી સિદ્ધ નથી ભગવાન સુધી જવા દે. મહારાજના સમયના હરિભક્તો, આજના જે સારા સારા હરિભક્તો છે આપણા લોયાધામ પરિવારમાં, અમેરિકામાં, યુકેમાં, ઇન્ડિયામાં, કેવી રીતે સંયમ રાખે છે, કેવી રીતે પોતાના ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, થોડી વાતો આપણે આવતીકાલે સાંભળીશું. હજી પ્રસંગ ઘણો લાંબો છે. શ્રીજી મહારાજ સરસ વાત કરે છે, ઇન્દ્રિયોને ભગવાનની મૂર્તિને વિશે રાખવી, ભગવાનની મૂર્તિથી દૂર ન જવા દેવી. કાલે આપણે થોડી વાતો સાંભળીશું. ભગવાને આંખ આપી છે એનો અર્થ એ નથી ફાટેલી આંખે ગમે તે જોઈએ. આંખની જોડે શટર આપ્યા છે, એવા આપ્યા છે એક સેકન્ડમાં પડી જાય, ન જોવા જેવી વસ્તુ એક સેકન્ડમાં છોડી દઈએ એ સંયમ છે. ત્યાંથી પાછા વળી જઈએ એ સંયમ છે, ત્યાંથી ભાગી છૂટીએ એ સંયમ છે. ઇતિહાસની થોડી કથાઓ, સત્ય ઘટનાઓ, અત્યારની પ્રાચીન અને અર્વાચીન બંને કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અત્યારે 38 ચોપાઈ સુધી કથા પૂરી થઈ. બોલો ઘનશ્યામ મહારાજની.